હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 7 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ કરંટ અફેર્સ આપણા આજના શરૂ કરતા પહેલા હું આપને એક વાત જણાવી દઈશ કે આપણે હવે અત્યાર સુધીમાં આપણે એક કામ કરતા હતા કે વિડીયોના અંતે 5 કે 7 ક્વેશ્ચન મૂકતા હતા અને એનો આન્સર આપ કોમેન્ટ બોક્સમાં આપતા હતા. પરંતુ હવે આપને વિડીયોના શરૂઆતમાં જ એ 5 ક્વેશ્ચન આપી દેવામાં આવશે. 5 કે 7 જે ક્વેશ્ચન હશે એ આપી દેવામાં આવશે અને એના આન્સર વિડીયોમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલા હશે. તો એમાંથી વિડીયોમાંથી જ આપણે એ આન્સર શોધી અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણી આજની ક્વિઝનો, સરિસ્કા વાઘ અનામત કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, એ આપણે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બીજો ક્વેશ્ચન છે, વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર એસોસિએશનનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? 5 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? વર્તમાન ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન કોણ છે? અને છેલ્લો ક્વેશ્ચન છે, CSIR સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? હવે આજના કરંટ અફેર્સમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન શ્રી રામવિલાસ પાસવાને તાજેતરમાં 5 નવા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશને એકીકરણની મંજૂરી આપવામાં આવેલી છે. હોવાથી હવે વન રાષ્ટ્ર એક વન રેશન કાર્ડ યોજના સાથે જોડાયેલ કુલ રાજ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો મિત્રો, હવે એ કુલ રાજ્યોની સંખ્યા 17 થઈ ગઈ છે. તો એ બાબતમાં હવે જોડી લઈએ કે વન રાષ્ટ્ર એક રેશન કાર્ડની જો વાત કરવા જઈએ તો જૂન 2019 જાહેર કરવામાં આવેલી આ યોજનાથી 1 જૂન 2020 દેશભરમાં અન્ન સુરક્ષા લાભોની પોર્ટેબિલિટીની મંજૂરી આપવામાં આવેલી છે. મતલબ એવું છે કે અત્યારે 17 રાજ્યો કરી દીધેલા છે અને જૂન મહિના આવતા આવતા ટોટલ દરેક રાજ્યોને આની અંદર લઈ લેવાની વાત ચાલુ છે અને જો ત્યાં સુધીમાં થઈ જશે તો 1 જૂનથી દરેક લાભાર્થી કે દરેક જે પણ લાભાર્થી હોય, બીજા રાજ્યના હોય કે એ રાજ્યના લાભાર્થી, કોઈ પણ ફોર એક્ઝામ્પલ કે ઉત્તર પ્રદેશનો કોઈ પણ લાભાર્થી છે, એ લાભાર્થી ગુજરાતમાં આવીને મજૂરી કરતો હોય છે તો એ મજૂરી કરનારને એનું રેશન કાર્ડ ચેન્જ ના કરાવવું પડે. એટલા માટે અહીંની જ કોઈ રેશનિંગની, કોઈ પણ રેશનિંગની દુકાનથી એ મટીરિયલ લઈ શકશે, એનું અનાજ લઈ શકશે. ઓકે, હવે જે 5 રાજ્યો જે એડ થયા છે એ રાજ્યોની જો વાત કરવા નીકળીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલી, આમાં 5 રાજ્યોને એડ કરવામાં આવેલા છે. પહેલાં હતા 12 રાજ્યો, અત્યારે થઈ ગયા 17 રાજ્યો. પહેલાં જે 12 રાજ્યો હતા એમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા અને ત્રિપુરા, આ રીતે આ 12 રાજ્યો પહેલાં હતા. હવેના જે 5 રાજ્યો એડ થયા છે એ 5 રાજ્યો એડ થયા છે 1 મે 2020 દિવસે આ કામ કરવામાં આવેલું છે. હવે વન નેશન્સ વન રેશન કાર્ડનો જે લાભ છે એ કઈ રીતે આપવાનો છે, જો એ આગળ આપણે વાત થઈ ગઈ છે કે જો કોઈ પણ ટોટલ 60 કરોડ લાભાર્થીઓ માટે આ વસ્તુનો ઉપલબ્ધ થશે અને જે કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન છે અનાજનો હકદાર કોટા ઉઠાવી શકશે, જે આપણે આગળ વાત કરી લીધી છે. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ જે તે રાજ્યોએ પોર્ટેબિલિટી સુવિધા એક્સેપ્ટ કરી છે, ફોર એક્ઝામ્પલ કે આ 17 રાજ્યોએ એ પોર્ટેબિલિટી સુવિધા એક્સેપ્ટ કરી લીધી છે, તો આ 17 રાજ્યોના કોઈ પણ વ્યક્તિ હશે એ 1 જૂન 2020 અત્યારે સરકારની પ્રોબેબલ ડેટ આપવામાં આવેલી છે, પરંતુ કદાચ કોરોનાના કારણે એ ડેટમાં કંઈ ફેરફાર થઈ શકવાની શક્યતાઓ છે. પરંતુ અત્યારે આપણે એવું માની લઈએ કે 1 જૂન 2020 આપણે પકડી અને ચાલીએ તો 1 જૂન 2020 કોઈ પણ જે આ 17 રાજ્યો છે કે મેં આપને એક્ઝામ્પલ આપ્યું હતું, ઉત્તર પ્રદેશનો રાજ્ય ગુજરાતમાં આવીને મજૂરી કરે છે અથવા કોઈ પણ કામથી અહીં આવેલો છે અથવા કોઈ પણ નોકરી અર્થે, ધંધા નોકરીના અર્થે અહીં આવેલો છે, તો એ અહીં જ એનો જે કોટો હશે, જે એને મળવાપાત્ર અનાજ હશે, જે તે હશે એ અહીં જ એને મળી જશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે, ભારતનો પ્રથમ એવા રાજ્યનું નામ આપો જેણે લોકોને મફત અને કેશલેસ વીમા સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો, એ રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર. હવે વાત કરીએ છીએ મહારાષ્ટ્ર વિશે તો એની રાજધાની મુંબઈ છે, એના રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. એના મહત્ત્વના કે ત્યાં એ ફરવાલાયક અથવા જોવાલાયક જે સ્થળો છે અથવા રસના મુદ્દાઓ છે મહારાષ્ટ્ર માટે,
તો એ અજંતાની ગુફાઓ છે, ગેટવે ઓફ ઇન્ડિયા છે જે મુંબઈમાં આવેલું છે, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન છે અને બીજું ઘણું બધું પણ છે, પણ મુખ્યત્વે આ વસ્તુઓ ત્યાં જોવાલાયક છે. ઓકે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે તાજેતરમાં 7 રાજ્યોમાં 200 નવી મંડીઓને ઈ નામ પ્લેટફોર્મ ઉપર ઉમેર્યા છે. નરેન્દ્રસિંહ તોમરનો મત વિસ્તાર કયો છે? તો મિત્રો, નરેન્દ્રસિંહ તોમરનો મત વિસ્તાર મુરેના છે કે જે મધ્યપ્રદેશમાં આવેલો છે. હવે વાત કરીએ છીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે જે રાજ્યપ્રધાનો છે કે જે આજે છે નરેન્દ્રસિંહ તોમર જે છે એ કેબિનેટ મિનિસ્ટર છે, જ્યારે રાજ્યકક્ષાના મિનિસ્ટરો છે જે બે છે, પુરુષોત્તમ રૂપાલા અને કૈલાસ ચૌધરી. હવે વાત કરી છે જો નરેન્દ્રસિંહ તોમરનો જે મત વિસ્તાર છે એ મુરેના મધ્યપ્રદેશ છે, તો એ જ રીતે જો કૈલાસ ચૌધરીની વાત કરવા જઈએ તો એ બાય ટુ રાજસ્થાન છે કે જ્યાં સરિષ્કા વાઘ અનામત આવેલું છે. હવે નરેન્દ્રસિંહ તોમર અને કૈલાસ ચૌધરી એ બંને લોકસભાના ઉમેદવારો છે અને લોકસભાના સાંસદો છે, જ્યારે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાનના જે રાજ્યકક્ષાના મિનિસ્ટર છે એ ગુજરાતના સાંસદ છે, પરંતુ એ મિત્રો રાજ્યસભામાંથી ચૂંટાયેલા સાંસદ છે. ઓકે, હવે જે 7 રાજ્યોમાં ઈ નામ પ્લેટફોર્મની 200 નવી મંડી ઉમેરવામાં આવી છે એ બાબતની જો વાત કરવા જઈએ તો 7 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક. ગુજરાતની અંદર જે ગુજરાતની ટોટલ 25 મંડીઓની એડ કરવામાં આવેલી છે, તો જે આ ટોટલ જે 200 મંડી એડ થઈ છે એમાં સૌથી વધુ જો મંડી કોઈ રાજ્યની એડ થઈ હોય તો રાજસ્થાનની 94 મંડી એડ થઈ છે. અને કર્ણાટક એક એવું રાજ્ય છે કે જેની મંડી અત્યાર સુધી ઈ નામની અંદર રજિસ્ટર નહોતી, હવે એમની 2 મંડી રજિસ્ટર થઈ છે. અત્યારે કર્ણાટક એક નવું રાજ્ય તરીકે એડ થયું છે. અત્યારે 16 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટોટલ 585 મંડીઓ છે, એમાં જે 200 મંડીઓ એડ થતાં અત્યારે હવે 785 મંડીઓ કરવામાં આવશે. હવે આ જે મંડીઓની જે નિર્ણય જે મંડીઓ જે બનાવવામાં આવી, ઈ નામ જે પ્લેટફોર્મ જે ઊભું કરવામાં આવ્યું, તો એ ઈ નામ જે પ્લેટફોર્મ જે ઊભું કરવામાં આવ્યું છે એનો આઈડિયા એમને ક્યાંથી આવ્યો? તો મિત્રો, હુબલીમાં જે લાઈવ જે વેપાર શરૂ કરવામાં આવેલો હતો મગફળી અને મકાઈ અને કુર્નૂલની અંદર જે કરવામાં આવેલો હતો એમાંથી અમને એક આઈડિયા આવેલો હતો. ઓકે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCS કયા દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ બેંક શરૂ કરશે? તો મિત્રો, એ કરશે ઇઝરાયલની સૌથી પહેલી ડિજિટલ બેંક શરૂ કરવામાં આવશે. ઇઝરાયલની જો વાત કરવા નીકળીએ છીએ તો ઇઝરાયલના વડાપ્રધાન છે બેન્જામિન નેત્યાહુ. રાજધાની છે જેરુસલેમ. એનું નાણું છે, ચલણ છે ઇઝરાયલી શેકેલ. અને એના રસના મુદ્દાઓ એટલે કે જે ઇઝરાયલની અંદર જે મહત્ત્વની જે 2-3 બાબતો છે એ ગાલિલીનો એક સમુદ્ર છે, આઈન ગેડી રિઝર્વ છે અને બીજું ઘણું બધું છે. દરેક દેશ પાસે કોઈ 1-2 વસ્તુ હોતી નથી, પણ ઘણી બધી વસ્તુઓ હોય છે, પરંતુ જે મહત્ત્વની બાબતો હોય છે એ આપણે અહીં જણાવતા હોઈએ છીએ. જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના પ્રોફેસરનું નામ જણાવો જે અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ના આંતરરાષ્ટ્રીય સભ્ય તરીકે ચૂંટાયેલા છે. તો મિત્રો, એમનું નામ છે શોભના નરસિંહ. હવે વાત કરીએ છીએ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ વિશે, તો એ બોર્ડના અધ્યક્ષ છે નેન્સી સી એન્ડ્રુઝ, જે ડ્યુક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં છે. જ્યારે એના પ્રમુખ છે ડેવિડ ડબલ્યુ ઓક્ટોબી, જે અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં જ ડ્યુટી બજાવે છે. બોર્ડના વાઇસ ચેરમેન છે ડિયાન પી વુડ, US કોર્ટ ઓફ અપીલ્સમાં છે. સ્થાન એટલે જેનું મુખ્ય મથક છે એનું, જે કઈ જગ્યાએ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ક્યાં આવેલી છે, તો એ કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું છે અને સ્થાપના 1780માં કરવામાં આવેલી છે. થલાપ્પિલ પ્રદીપને તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કેટેગરીમાં 25મી નિક્કી એશિયા પ્રાઇઝ 2020 એનાયત કરવામાં આવેલો છે. તે કયા સંસ્થામાં પ્રોફેસર છે? તો મિત્રો, એ આઈઆઈટી મદ્રાસમાં પ્રોફેસર છે. આઈઆઈટી મદ્રાસના જે નિર્દેશક એટલે કે ડાયરેક્ટર છે પ્રોફેસર ભાસ્કર રામામૂર્તિ, અને એ આઈઆઈટી મદ્રાસ મતલબ ચેન્નઈ, જે ચેન્નઈ તમિલનાડુમાં આવેલી છે. નિક્કી એશિયા પ્રાઇઝની જો વાત કરવા નીકળીએ તો એ સૌથી પ્રથમ જાપાન દ્વારા 1996માં એટલે કે 1996માં રજૂ કરવામાં આવેલો હતો. આ વાર્ષિક એવા વ્યક્તિઓને ઓળખે છે જે ટકાઉ વિકાસ અને એશિયામાં સૌથી વધુ સારી ભવિષ્યની રચનામાં જે ફાળો આપે છે
એમને આપવામાં આવે છે. અને ભારતના જો ટોટલ જે પુરસ્કારો જેને આપવામાં આવેલા છે, આ નિક્કી એશિયા પ્રાઇઝ જે છે એ આપવામાં આવેલા હોય, તો ડૉક્ટર મનમોહનસિંહજી આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, એનઆર નારાયણ મૂર્તિ, સી એન રાવ, કુમારી કિરણ મજબૂદાર સો, ડૉક્ટર દેવીપ્રસાદ શેટ્ટી, શ્રી નંદન નીલકર્ણી અને ડૉક્ટર બિંદેશ્વર પાઠક સહિતના જે મહાનુભાવો છે એમને આ નિક્કી એશિયા પ્રાઇઝ એવોર્ડ આપવામાં આવેલો છે. નીચેના દેશમાંથી કોણ આયોજન કરશે રિમપેક, રિમ ઓફ પેસિફિક એક્સરસાઇઝ, વિશ્વની જે સૌથી મોટી દરિયાઈ લડાઈ કવાયત છે, જેનું આયોજન કોણ કરનાર છે? તો મિત્રો, એનું આયોજન યુએસ કરનાર છે. હવે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો ભારતના રિટેલ વેપારીઓ માટે કયું ભારતીય વેપાર મંડળ અથવા સંગઠન ઈ કોમર્સ માર્કેટ પ્લેસ ભારત માર્કેટ પ્લેસ ભારત માર્કેટ નામથી શરૂ કરવામાં આવશે? તો મિત્રો, એનું નામ છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ. હવે એના વિશે જો વાત કરવા નીકળીએ તો એનું મુખ્ય સ્થળ છે નવી દિલ્હી, જેનો સેક્રેટરી છે પ્રવીણ ખંડેલવાલ, અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે બંસી બીસી ભાટિયા. હવે આ જે બાબત છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે, તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું મુખ્ય મથક પણ નવી દિલ્હીમાં જ છે, જેનો કેન્દ્રીય પ્રધાન જે છે એટલે કેબિનેટ મિનિસ્ટર જે છે એમનું નામ છે પિયુષ ગોયલ. ઓકે, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ 2020 થી નવેમ્બર 2021 સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ એમને મુલતવી રાખવામાં આવેલી છે. તો ટુર્નામેન્ટ કયા દેશમાં યોજાનાર છે? તો મિત્રો, ટુર્નામેન્ટ સ્પેનમાં યોજાનાર છે. તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વિશે જો વાત કરીએ તો એના પ્રમુખ છે પોલ એરિક હોયર, સ્થાપના 1934 થયેલી છે, જેનું મુખ્ય મથક મલેશિયામાં આવેલું છે. યુનાઇટેડ કિંગડમના પીટર એબડન, જેમણે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી, તે કઈ રમતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે? તો મિત્રો, એ સ્નૂકરના વર્લ્ડ ચેમ્પિયન છે. જો વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન જો વાત કરવા નીકળીએ તો એની રચના 1968 એટલે કે 1968 થઈ હતી, જેનો મુખ્ય મથક બ્રિસ્ટોલ ઇંગ્લેન્ડમાં છે. અધ્યક્ષ જેસન ફર્ગ્યુસન, જે પ્લેઇંગ ડિરેક્ટરમાંથી એક વ્યક્તિ હોય છે હંમેશ માટે. પ્રહલાદ સિંહ પટેલ, પ્રોફેસર, મહાન પુરાતત્વવિદ પ્રોફેસર બ્રજબાસી લાલના 100મા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં તેમની બુક પ્રોફેસર બીબીલાલ ઇન્ડિયા રીડિસ્કવર્ડ લોન્ચ કરી હતી. પ્રહલાદસિંહ પટેલ કયા મિનિસ્ટર છે? તો મિત્રો, પ્રહલાદસિંહ પટેલ જે છે એ આપણા કલ્ચર મિનિસ્ટર છે, સંસ્કૃતિ મિનિસ્ટર છે. બીબીલાલ જે છે એમનું પૂરું નામ છે બ્રજબાસીલાલ, પરંતુ એમને વર્ષ 2000માં પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવેલો છે. યુએસના સાયન્ટિસ્ટને ઉત્તર આફ્રિકામાં તાજેતરમાં સ્પિનોસોરસ એજીપટિયાકસ નામના પહેલા જાણીતા જળચર ડાયનોસોરની શોધ કરેલી છે. તો આ અભ્યાસ કયા જર્નલમાં પ્રકાશ કરવામાં આવેલો છે, પ્રકાશિત મતલબ કે બહાર પાડવામાં આવેલો છે? તો એ જનરલ નેચરમાં એ બહાર પાડવામાં આવેલો છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ, આભાર.